હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ખજૂર પૂરીની રેસીપી આજે આપણે હવેલીમાં ઠાકોરજીને ભૂપ ધરવામાં આવતી ખજૂર પૂરીની રેસીપી જોઈશું ફ્રેન્ડ્સ હું વૈષ્ણવ નથી એટલે જો રેસીપીમાં કોઈ પણ ભૂલ થઈ જાય તો પ્લીઝ મને માફ કરી દેજો અને જે પણ ભૂલ હોય તે મને કમેન્ટ કરીને કહેજો જેથી એ ભૂલને હું સુધારી શકું અને પ્લીઝ તમારી પાસે જો બીજી આવી તે ભોગ માટેની રેસીપીઝ હોય તો પ્લીઝ મને શેર કરજો તમે તેને કમેન્ટ બોક્સમાં ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં મને શેર કરી શકો છો તો ચાલો આજે ફટાફટ જોઈ લઈએ આ ખજીપુરીની રેસિપી તેના માટે એક ચાડા તળિયાવાળું વાસણ લેવું અને તેને એકદમ ધીમા ગીસે ગરમ કરવું હવે તેમાં ઘી ઉમેરવાનું તો મેં અહીંયા ત્રણ મોટી ચમચી જેટલું ઘી લીધું છે તેમાંથી બે મોટી ચમચી જેટલું ઘી અત્યારે લઈ લેશું આ ઘરનું બનાવેલું જ ઘી છે જેની રેસીપી હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકો છો ઘી થોડું ગરમ થાય એટલે એમાં ખજૂર ઉમેરી દેવાનો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલો એકદમ પોચો ખજૂર આવે તે લીધો છે અને તેમાંથી ઠળિયા કાઢી લીધા છે હવે એને આપણે બે થી ત્રણ મિનિટ કે પછી થોડોક પોચો થાય ત્યાં સુધી આપણે શેકી લઈએ પેલા ખજૂરને બે થી ત્રણ મિનિટ સુધી એમને શેકી લેવાનો થોડો પોચો પણ પડી ગયો છે તો એના માટે આપણે જરૂર હોય એ પ્રમાણે દૂધ ઉમેરવાનું મેં અહીંયા ચાર પાંચ ચમચી જેટલું દૂધ ઉમેર્યું છે જરૂર હોય એ પ્રમાણે આપણે દૂધ અંદર ઉમેરતા જશું પણ એકસાથે વધારે પડતું દૂધ ના ઉમેરતા જરૂર હોય એ પ્રમાણે ઉમેરતા જાશો હવે જો તમારી પાસે એકદમ પોચો ખજૂર ના હોય અને થોડોક કઠણ ખજૂર હોય તો તમારે અહીંયા દૂધ વધારે પણ લાગી શકે છે અને જો એકદમ કઠણ ખજૂર તમારી પાસે અવેલેબલ હોય તો તમારે એને દૂધમાં પલાળી રાખવાનો પહેલાં અને ફ્રીજમાં રાખી દેવાનો જેથી એ પલળે ત્યાં સુધીમાં એ બગડી ના જાય અને પછી એને આવી રીતે આપણે ઘી મૂકીને શેકી લેવાનો દૂધ જરૂર હોય એટલું જ ઉમેરજો નહીતર એને પછી બનાવવામાં વાર લાગશે કેમ કે આ બધું દૂધ આપણે પાછું બાળવું પણ પડશે એટલે જરૂર હોય એટલું જ દૂધ ઉમેરવાનું હજુ તમે જોઈ શકો છો થોડા થોડા રેસા આપણને દેખાય છે તો હું હજુ થોડુંક દૂધ ઉમેરી દઉં છું તો મેં અહીંયા ટોટલ સો એમએલ જેટલું દૂધ ઉમેર્યું છે તમારે જે પ્રમાણે ખજૂર હોય એ પ્રમાણે અંદર દૂધ ઉમેરવાનું હવે આને આપણે સતત હલાવતા રહેજો અને ખાસ ગેસ એકદમ ધીમો રાખજો નહીં તે નીચે ચોટી જશે હવે આમાંનું વધારાનું આપણે જે દૂધનું પ્રમાણ છે તે બાળી નાખવાનું છે એટલે આપણું ખજૂર થોડોક કઠણ થઈ જાય તો આવી રીતે મેશ કરતા કરતાં આપણે તેને બાળી નાખવાનું છે

એકદમ ગોળા જેવું થઈ ગયું ખાંડ પણ હવે એક મિનિટ સુધી ઘી સાથે લઈ હવે ખજૂર પૂરીને થોડી કઠણ બનાવવા માટે પચાસ ગ્રામ જેટલો મોડો માવો ઉમેરવાનો સાથે બે ચમચી કાજુના ટુકડા બે ચમચી બદામના ટુકડા અડધી નાની ચમચી એલચીનો પાવડર આ બધી વસ્તુને ઉમેરીને સરખું મિક્સ કરી લેવાનું જો તમને અહીંયા માવું ના મળે તો મિલ્ક પાવડર લઈ લેવાનો દસ રૂપિયા વાળા જે બે પેકેટ આવે છે તે મિલ્ક પાવડરના આમાં ઉમેરી દેવાના જેથી ખજૂર પૂરી છે તે થોડીક કઠણ થઈ જાય અને આપણે તેને પૂરીનો શેપ આપી શકીએ હવે એકદમ જોઈ શકો છો આ ગોળો વળવા માંડે ત્યાં સુધી આ મિશ્રણને આપણે પકાવવાનું છે હવે આ થઈ ગયું છે તો ગેસ બંધ કરીને ઠંડુ થવા દઈએ મેં એને સાતથી થી આઠ કલાક સુધી ઠંડુ થવા દીધું હતું પછી હાથમાં ઘી લગાવવાનું અને આને આવી રીતે પૂરીનો શેપ આપી દેવાનો તમે અહીંયા નાની મોટી જે સાઈઝની ની પૂરી બનાવી હોય એ સાઈઝની ની તમે પૂરી બનાવી શકો છો તો બસ તૈયાર છે આપણી સીનાચીને ભોગમાં ધરવામાં આવતી ખજૂર અને હા રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો સાથે રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ના સારી લાગી હોય તો ડિસલાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન ચોક્કસથી દબાવી દેજો તો તમે બનાવો ભોગમાં ધરવામાં આવતી ખજૂરપુરી આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ